करोड़ा डेरी ना हिसाबो रजू करवामां आवता वार्षिक टर्नओवर 1400 करोड़ ने आंबी गयुं छे। बड़ोदा डेरी नी 50 मंडळीओ पहली वखत आईएसओ प्रमाणित थई छे, जेने डेरी ना संचालको द्वारा आ वखते खेडूतोने भाव फेरनी 82 करोड़नी रकम जाहेर करवामां आवी हती। जे रकम गत वर्षनी सरखामणीमां 17 करोड़ ओछी छे, जे बाबते केटलाक सभ્યોએ જો વાત કરીએ તો કેટલાક સભ્યોએ મીડિયા સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી હતી। પણ ગયા વર્ષે 72 કરોડ અહીંયા જાહેર કર્યા હતા આ કેલનપુર ધામ બાદ, અને 29 કરોડ માનનીય પાટીલ સાહેબની દરમિયાન ગીરીથી 27 કરોડ બીજા આપ્યા હતા, એમ કરી અને ગયા વર્ષે 99 કરોડ રૂપિયા વડોદરા જિલ્લા સાથે સંકળાયેલી તમામ મંડળીઓને આપ્યા હતા 99 કરોડ રૂપિયા। આ વર્ષે સાહેબશ્રીએ જાહેર કર્યા છે 84 કરોડ। તમે મને કહો આ ઓછો છે કે નહીં? સાહેબ, બરોડા જિલ્લા સંઘ છે એની અંદર જે દૂધ અને દૂધની પ્રોડક્ટો છે એ વડોદરા સિટીમાં જ વેચાણ માટે પૂર્ણ થઈ જાય છે, એમને માર્કેટિંગનો કોઈ પણ ખર્ચો કરવો પડતો નથી, આ સૌથી મોટો નફો છે। ગઈ વાર્ષિક સાધારણ સભામાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો। જ્યારે ગાંધીનગર જિલ્લા સંઘ કે મહેસાણા જિલ્લા સંઘ કે બનાસકાંઠા જિલ્લા સંઘ છે એને અતિશય દૂધ છે તો એના માટે સ્ટોરેજનો ખર્ચો કરવો પડે છે, સ્ટોરેજ રાખવા ગોડાઉન બનાવવા પડે છે, અધર સ્ટેટમાં દૂધ વેચવું પડે છે, NDDB માં રિઝનેબલ ભાવે દૂધ વેચવું પડે છે, જ્યારે આપણે તો દૂધ માપે જ છે તો ધારે એટલો ભાવ આપી શકે છે। તો મારું નિયામક મંડળને આપ સર્વ પત્રકારો દ્વારા એટલું એ છે કે નહીં, એવું કોઈ જ વસ્તુ નથી થઈ, પણ આ જે માયક બંધ કર્યું એ વ્યાજબી ના કહેવાય। પશુપાલક છું હું, પણ પ્રમુખ છું, અને જ્યારે 1200 દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખો આવતા હોય તો એમનો અવાજ સાંભળવો જોઈએ। આજરોજ બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી, એમાં સાધારણ સભામાં સહકારી કાયદા અને નિયમ અનુસાર જે કામો રજૂ કરવાના થાય એ તમામ કામો રજૂ કરવામાં આવ્યા। એમાં વાર્ષિક અહેવાલ છે, વાર્ષિક હિસાબો છે, નફાની ફાળવણી છે, ઓડિટ મેમો છે, અમારા પેટા કાયદાના સુધારા છે, આ તમામ કામો આજની સાધારણ સભામાં સર્વાનુમતે મંજૂર થયા છે। જે હિસાબો હોબાળો મચાવે છે એ કદાચ એકને એક ચહેરા હશે। હવે સસ્તી પ્રસિદ્ધિ માટે આ કેટલાક ચહેરાઓ દર વર્ષે આવું કરતા આવ્યા છે અને કર્યા કરે છે, પણ અમે એની કોઈ નોંધ લેતા નથી, એટલા માટે કે અમે દર વર્ષે સાધારણ સભાના 14 દિવસ પહેલાં એજન્ડા દરેક મંડળીને પાઠવીએ છીએ અને દરેક મંડળીને જણાવીએ છીએ કે તમારી મંડળીના કોઈ પ્રશ્ન હોય, કોઈ રજૂઆત હોય તો તે અમને 7 દિવસ, સાધારણ સભાના 7 દિવસ પહેલાં મળી જાય તે રીતે લખીને મોકલે। આજની સાધારણ સભા શરૂ થઈ ત્યાં સુધીમાં આવા કોઈ મિત્રો પાસેથી કોઈ રજૂઆત મળી નથી। સમાચારો હાલ બસ આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।